જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. ફેફસા મજબૂત હોવા ખૂબ જરૂરી છે. જો આપણા ફેફસા નબળા પડી જાય તો આપણા શરીરમાં ઘણા પ્રકારના રોગો છે, બીમારીઓ છે, અમુક પ્રકારનું ઇન્ફેક્શન છે, ગળાનું ઇન્ફેક્શન હોય, છાતીમાં બળતરા થતી હોય, અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, શ્વસન નળી છે તે પણ બ્લોક થઈ શકે છે અને આપણું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે ફેફસા મજબૂત હોવા ખૂબ જરૂરી છે. તો ફેફસાને મજબૂત કરતી બે ટિપ્સ તમારી સામે રજૂ કરું છું. જો તમે રેગ્યુલર આ બે ટિપ્સ ફોલો કરશો એટલે તમારા ફેફસા ક્યારેય નબળા નહીં પડે, તમારા શરીરમાં ક્યારેય કોઈ પણ પ્રકારના રોગો, બીમારીઓ, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન, તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, ગળામાં સોજો આવી જતો હોય છે, છાતીમાં બળતરા વારંવાર થતી હોય છે, તમામ પ્રકારની પ્રોબ્લેમ સોલ્વ થશે અને તમારા ફેફસા છે તે લાઈફ ટાઈમ માટે મજબૂત રહેશે. જ્યાં દોસ્તો, પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જ્યાં દોસ્તો, તમે જોયું હશે કે અમુક લોકોને વારંવાર કોઈ પણ પ્રકારના રોગો થતા હોય છે, બીમારીઓ થતું હોય છે, અમુક પ્રકારનું ઇન્ફેક્શન થતું હોય છે, ગળામાં સોજો આવી જતો હોય છે, અથવા તો વારંવાર શરદી, ઉધરસ, સાઇનસની પ્રોબ્લેમ હોય છે, વારંવાર છીકો આવતી હોય છે, છાતીમાં બળતરા થતી હોય છે, દુખાવો થતો હોય છે વારંવાર છાતીમાં, કેમ કે તેના ફેફસા છે તે નબળા છે, તેના ફેફસા છે અમુક પ્રકારના રોગો છે, બીમારીઓ છે તે સહન નથી કરી શકતું. જો આપણા ફેફસા છે તે કોઈ પણ પ્રકારના રોગ આપણા શરીરમાં થયો હોય અને તે સહન ના કરી શકે તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે ફેફસાને હંમેશા મજબૂત રાખવા ખૂબ જરૂરી છે. તો પહેલી ટિપ્સ કઈ છે? તો કે પહેલી ટિપ્સ તમારે એ કરવાની છે, તમે લોકો બાફ તો લેતા જ હોય છે, પણ બેસ્ટ બાફ કેવી રીતના લેવો તે તમને હું આ વિડીયોમાં શીખવાડું છું. જ્યારે તમે ગરમ પાણીથી બાફ લ્યો છો ત્યારે તમારે તેમાં તુલસીના 5 પાન એડ કરવાના છે, પછી તમારે બાફ લેવાની છે. બીજી વાર તમે બાફ લ્યો છો ત્યારે તમારે ફુદીનાના 5 પાન એડ કરવાના છે, પછી તમારે બાફ લેવાની છે. ત્રીજી વાર તમે બાફ લ્યો છો ત્યારે ધાણાના પાન એડ કરવાના છે, પછી તમારે બાફ લેવાની છે. ચોથી વાર તમે બાફ લ્યો છો ત્યારે તમારે છપટી હળદર મિક્સ કરી અને બાફ લેવાની છે. પાંચમી વાર તમે બાફ લ્યો છો ત્યારે ઇલાયચીનો ભૂકો કરી અને તમારે બાફ લેવાની છે. છઠ્ઠી વાર તમે બાફ લ્યો છો ત્યારે તમારે એક લવિંગનો ભૂકો કરી અને બાફ લેવાની છે. સાતમી વાર તમે બાફ લ્યો છો ત્યારે તમારે નાનો ટુકડો આદુનો મિક્સ કરી અને બાફ લેવાની છે. આવી રીતના અલગ અલગ રીતે આયુર્વેદિક ઔષધિ એડ કરી અને તમારી બાફ લેવાની છે. આવી રીતના જો તમે બાફ લેશો એટલે તમારા ફેફસા છે તે અંદરથી મજબૂત થશે. બીજું કામ તમારે એ કરવાનું છે કે તમારે દિવસમાં 2-3 ગ્લાસ ગરમ પાણી, એટલે કે 9 શેકું રહે પછી તમારે ઘૂંટડા ભરી અને દિવસમાં 2-3 ગ્લાસ ઓછામાં ઓછા પાણી પીવાનું છે, જેથી તમારા અંદરથી ફેફસા છે તે મજબૂત થશે અને તમારા ફેફસા ક્યારેય નબળા નહીં પડે. જ્યાં દોસ્તો, આ બે ટિપ્સ જો તમે તમારા રોજિંદા જીવનમાં ફોલો કરશો તો તમારા ફેફસા ક્યારેય નબળા નહીં પડે, ફેફસા હંમેશા સ્ટ્રોંગ રહેશે. નાની મોટી જે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હશે, અમુક રોગો હશે, બીમારીઓ હશે, ઇન્ફેક્શન હશે, ગળાનું ઇન્ફેક્શન હશે, વારંવાર શરદી, ઉધરસ, સાઇનસની પ્રોબ્લેમ હોવી, સીકો આવવી, છાતીમાં બળતરા થવી, આવી નાની મોટી પ્રોબ્લેમ તમારા શરીરમાં જોવા નહીં મળે અને ફેફસા છે તે હંમેશા મજબૂત રહેશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા ફેમિલી સુધી, બધા લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો, જેથી તે હાઈ પાવરના ઇન્જેક્શનો અને દવાઓથી બચી શકે. અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. જય હિન્દ દોસ્તો.